હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે એપ્રિલ 30 અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવારના અત્યારે 8:30 જેવું થયું છે અને આજે હું જઈ રહ્યો છું ક્યુબેક સિટી. ક્યુબેક સિટી એ ક્યુબેક પ્રોવિન્સનું કેપિટલ છે અને અહીંયાથી અરાઉન્ડ 300 કિલોમીટર જેવું છે. તો જોડે જોડે તમને બી બતાવું કે ક્યુબેક સિટી કેવું છે. તો અત્યારે અમે છે ને ક્યુબેક સિટી જવા માટે નીકળી ગયા છે અને અત્યારે રસ્તામાં છીએ. અરાઉન્ડ 12 વાગ્યાની આજુબાજુમાં પહોંચી જઈશું અને અમારા મિત્ર છે નીતેશભાઈ, જે મારી સાથે અત્યારે આવી રહ્યા છે અને અમે અત્યારે ક્યુબેક સિટી જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં અમે જઈશું મોન્ટમોરેન્સી ફોલ અને પછી ક્યુબેક સિટી જઈશું. એટલે જે રીતે અમે ફરીશું એ રીતે અમે તમને અપડેટ આપતા રહીશું. તો અત્યારે છે ને ભાઈ, અમે મોન્ટમોરેન્સી ફોલ ઉપર પહોંચી ગયા છીએ અને મારી પાછળ જે દેખાય છે ને મોન્ટમોરેન્સી ફોલ છે. અને હું ઉપર નથી જવાનો, હું અહીંયા નીચે જ બેઠો છું. પરંતુ મારા ફ્રેન્ડને જે છે ને એ ઉપર અત્યારે ગયા છે વિઝિટ કરવા માટે. હું તમને બતાવું હમણાં બહારથી કે કેવો દેખાય છે. પરંતુ જો તમારે આ ફોલ જોવો હોય ને તો 3 વર્ષ પહેલાંની વિડીયો મેં બનાવેલી જ છે ઓલરેડી, જેની અંદર ઉપરથી કેવો દેખાય છે અને ઉપર કેવું છે બધી જ વસ્તુ મેં કવર કરેલી છે. પરંતુ એ 3 વર્ષ પહેલાંની જે જૂની વિડીયો છે ને એ જોઈ લેજો, એટલે એમાં તમને ખબર પડી જશે. અને હમણાં બહાર જઈને છે ને હું તમને બતાવું છું કે કેવું છે. તો જો ત્યાં આગળ છે ને મોન્ટમોરેન્સી ફોલ છે અને અહીંયા પર છે ને બ્રોડવોક બનાવેલો છે, કે તમારે ચાલીને સામેથી જોવો હોય ને તો અહીંયાથી જવાનું છે. આ જો અહીંયાથી વોટરફોલ કેવો દેખાય છે અને મોન્ટમોરેન્સી ફોલ કે છે અને નાયગ્રા ફોલ કરતો હાઈટમાં છે ને આ થોડું ઊંચો છે. પણ નાયગ્રાની વાત અલગ છે, નાયગ્રા છે ને બહુ વિશાળ છે. પરંતુ આ એનું મિની વર્ઝન છે, જોવું હોય તો જોઈ લો. અને ત્યાં આગળ છે ને સામે એ વોકવે બનાવેલો છે, તો ત્યાંથી ઉતરી અને તમારે નીચે એકદમ ફોલની જોડે જવું હોય ને તો તમે જઈ શકો છો. અને જો મારી પાછળ છે ને તમને મોન્ટમોરેન્સી ફોલ દેખાતો હશે. મારા ફ્રેન્ડ છે અત્યારે ઉપર ગયેલા છે અને ઉપર બ્રિજ બી છે, ત્યાંથી બહુ મસ્ત વ્યૂ આવે છે. અને આ જે છે ને આ નવું બનાવેલું છે, ગઈ વખતે નહોતું. આ નવું બનાવેલું છે, તમારે અહીંયા બેસીને જોવું હોય ને તો તમે જોઈ શકો શાંતિથી. અમે આવ્યા ને એ વખતે આ રેલવે ટ્રેક હતો. અહીંયા જે આ રેલવે ટ્રેક છે ને એ રેલવે ટ્રેક હતો અને અમે આ રેલવે ટ્રેક ઉપર ચાલી અને ગયેલા. અત્યારે છે ને 5 વાગ્યા સુધી ખુલ્લો રહે છે, તો સૌથી પહેલાં અમે અહીં આવી ગયા અને અહીંયા જોઈ અને પછી છે ને અમે ક્યુબેક સિટીમાં જઈશું. અને આજે તમને છે ને ક્યુબેક સિટી બી બતાવીશ કે ક્યુબેક સિટી કેવું દેખાય છે. આજે છે ને મોન્ટમોરેન્સી ફોલના નીચેના સાઈડ નજીક જવા માટેનો જે આ વોકવે કરો ને એ પહેલા નહોતો. અમે જ્યારે આવ્યા હતા ને ત્યારે આ વોકવે નહોતો. આ વોકવે નવો બનાવવામાં આવેલો છે. એ વખતે તો અહીંયા ખડકો ને એવું બધું જ હતું, પરંતુ અત્યારે આખો છે ને છેક સુધી નીચે નજીકમાં જવાય ને ત્યાં સુધીનો જો આ વોકવે બનાવી દીધો છે. અત્યારે આપણે છે ને એકદમ નજીક આવી ગયા છીએ, પરંતુ જો ત્યાં આગળ જે પોઈન્ટ છે ને ત્યાં આગળ એકદમ નજીક જવામાં કંઈ બહુ મજા નથી, કારણ કે આખા પલળી જઈએ ને એવું છે. અહીંયા આવતા આવતા સુધી જો જેકેટ પલળી ગયું છે અને વાર બી પલળવાના ચાલુ થઈ ગયા. જે વાસોટા આવે છે ને એ એટલી જોરદાર આવે છે ને કે પલળી જઈએ એટલે નજીક નથી જતો. પરંતુ અહીંયાથી બતાવી દો તમને, જોઈ લો કેવો દેખાય છે. જો ત્યાં આગળ જે પોઈન્ટ છે ને ત્યાંથી તમારે એકદમ નજીકથી જોવો હોય ને તો ત્યાંથી બી તમે જોઈ શકો. પરંતુ રેનકોટ કે એવું પહેરેલું હોય ને તો જવાય, બાકી અત્યારે તો કપડાં પલળવાનો ધંધો છે ભાઈ. આ બધા પથરા કાપી અને પછી આ બધું બનાવવામાં આવેલું છે. તમે આ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આ બધા પથરા કાપેલા છે. અમે જ્યારે આવ્યા હતા ને ત્યારે અમે અહીંયાથી ઉતરેલા. ડેન્જર બી છે, એવું બી નથી કે એકદમ ઇઝી છે. જેનો વર્ટિગોનો પ્રોબ્લમ હોય ને એને તો ભાઈ એ બાજુ આવવું જ નહીં, લમડો જ ના વાળવું. અને જો અહીંયા પર બધો મેપ આપેલો છે, આ એનું ઇન્ફોર્મેશન સેન્ટર છે. અહીંથી તમારે ફેરી કરીને જવું હોય, એટલે કે જે રોપવે લઈને જવું હોય ને તો તમે ઉપરના પોઈન્ટ પર જઈ શકો અને ત્યાંથી ચાલી અને તમે આ બ્રિજ ક્રોસ કરી અને આમથી આવી અને પછી અહીંયાથી જે વોકવે છે ને એવું પકડી અને નીચે ઉતરી અને પછી આ બ્રોડવોક પરથી ચાલતા ચાલતા પાછા આવી શકો. અને જો તમારે અહીંયા ના જવું હોય તો પાછા જઈ અને પછી ફરીથી પાછા ફેરીમાં બેસી અને તમે પાછા આવી શકો. આમાં તમારે છે ને ઉપર નીચે આવવા જવા માટે જેટલી વાર આવવા જવું હોય ને એટલી વાર તમે આઈ જાય કરી શકો, એવું નહીં કે એક જ વાર.
આખી ટિકિટની અંદર આખા દિવસમાં તમારે જેટલી વાર ઉપર નીચે કરવું હોય ને એટલી વાર કરી શકો, અને જો એ ત્યાંથી ના આવવું હોય તો પછી અહીંથી અવાય. જો થોડું જોખમ ખેડવાની હોય ને તૈયારી તો પછી આ રૂટ લેવાય, અને ત્યાંથી પછી પાછા અવાય તો મજા આવે. બધી ઇન્ફોર્મેશન આપેલી છે. અને આ છે ને જીપલાઇન છે, અત્યારે ચાલુ નથી, પરંતુ જ્યારે ચાલુ હોય ને ત્યારે તમે અહીંયાથી આ પોઈન્ટ સુધી જીપલાઇન બી કરી શકો છો. એટલે અહીંયા બધી ઇન્ફોર્મેશન આપેલી છે કે અહીંયા શું શું ફેસિલિટી છે. મોન્ટમોરેન્સી ફોલ. ક્યુબેક સિટી છે, જ્યાં સેન્ટ લોરેન્ટ રિવર છે, અને સેન્ટ લોરેન્ટ રિવર જ મોન્ટ્રિયલથી ક્યુબેક સિટી સુધી આવે છે, અને અહીંથી આગળ પછી એટલાન્ટિક ઓશનમાં મળે છે. અને જે છેલ્લો બ્રિજ છે ને, એ આ બાજુ એક બ્રિજ છે, છેલ્લો બ્રિજ છે આ નદી ઉપર, પછી છેક દરિયા સુધી કોઈ જ બ્રિજ નથી. દરિયો અહીંથી ખાસો દૂર છે. અત્યારે અમે છે ને સાતો ફ્રોન્ટનાક ઉપર આવી ગયા છીએ, અને આ જે છે ને આ હોટલ છે, પરંતુ અહીંયા પવન વધારે છે, લોકો વધારે નહીં બોલો અહીંયા આગળ. અને આ જો જૂના જમાનાની તોપો મૂકેલી છે, અને આ બાજુ જે છે ને કિલ્લો છે, પણ કિલ્લામાં આજે જવાના નથી અમે, કારણ કે બહુ બધું ચાલવું પડે એવું છે, અને અત્યારે ચાલવાના કોઈ જ પેલા કહેવાય ને લક્ષણ નથી અમારા, એટલે ત્યાં અમે જવાના નથી. પરંતુ અહીંયા કિલ્લો છે, અને આ આગળ છે ને અત્યારે હાલ હોટલ છે, પણ આ એકચ્યુઅલી જૂનો કિલ્લો છે. હવે અત્યારે અમે ક્યુબેક સિટીમાં ફરી રહ્યા છીએ, અને આ ક્યુબેક સિટીની ગલીઓ જોઈ લો. આજે મંગળવાર છે એટલે કંઈ બહુ જાજુ છે નહીં, કારણ કે આજે ટુરિસ્ટો એટલા બધા છે નહીં, એટલે પબ્લિક એટલી બધી નથી. પરંતુ જોઈ લો, આ તમને યુરોપની યાદ અપાવે ને એવી ગલીઓ છે ક્યુબેકની. અને અહીંયા આગળ આને લિટલ પેરિસ કહેવાય છે. ક્યુબેક સિટી જે ખરું ને એ ક્યુબેક પ્રોવિન્સનું કેપિટલ સિટી છે, અને પાર્લામેન્ટ ને બધું અહીંયા જાયેલું છે. પણ અહીંની જે થીમ છે ને કમ્પ્લીટલી યુરોપિયન સ્ટાઇલની છે. અત્યારે અમે આ એક સ્ક્વેર ઉપર આવી ગયા છીએ, અને આ જુઓ અહીંયા આગળ નાનું ગામડું હોય ને એ રીતનું હતું પહેલા, અને હવે અત્યારે સિટી થઈ ગયું છે. અને અહીંયા તમે આર્કિટેક્ચર ને બધું જુઓ, તમને એકદમ યુરોપની જ ફીલ આવશે. અત્યારે અમે આ બધી ગલીઓમાં ફરી રહ્યા છીએ, જેટલું ફરીશું ને એટલું એટલું તમને હું બતાવતો જઈશ કે ભાઈ આગળ ક્યુબેક સિટી કેવું છે, ગલીઓ કેવી છે. આજે પવન વધારે છે એટલે અમુક વખતે છે ને તમને અવાજમાં ડિસ્ટર્બન્સ બી આવશે. અને આ જુઓ, આ એની લોકલ ટ્રાન્સપોર્ટેશનની બસ છે, ક્યુબેકની બસો આવી છે, ખરી છે ને રોડ ઉપર આ બાજુ પાર્ક કરેલી છે. આ જે ગલી ખરી ને એમાં આપણે ગાડી પાર્ક કરેલી છે. આ જુઓ અહીંયા આગળ એક નાનું કેથેડ્રલ છે મસ્ત, અને આવા બધા ચોક છે ને બધા બહુ જ છે, મસ્ત મસ્ત તમે શાંતિથી બેસીને એન્જોય કરી શકો ને એવા. અને આ જે છે ને એ હોટલ ધ વ્હીલ, ફ્રેન્ચમાં એના હોટલ ધ વ્હીલ કે, અને આપણે ત્યાં આપણી ભાષામાં સમજવું હોય ને તો એની મ્યુનિસિપલ ઓફિસ, મ્યુનિસિપલ કોઠો કહીએ ને એ રીતે, આ ક્યુબેકનો મ્યુનિસિપલ કોઠો છે. અત્યારે ગલીઓ ફરી રહ્યા છીએ અમે, અને વિન્ડો શોપિંગ ચાલી રહ્યું છે અમારું, બીજું કંઈ ખાસ કરી નહીં રહ્યા, ફરી રહ્યા છીએ જુઓ. અને આ બધી તમને ગલીઓ બતાવી રહ્યા છીએ કે ભાઈ ક્યુબેક સિટીની ગલીઓ કેવી છે. પેરિસમાં ફરતા હોય ને એવી ફીલ આવે તમને. અને હજુ અમે થોડા વહેલા આવ્યા છીએ, 15 દિવસ, કારણ કે હજુ સમર ચાલુ નથી થયો એટલે ઠંડી લાગે છે. એકવાર સમર ચાલુ થશે ને પછી તો આ સિટીની અંદર છે ને ટુરિસ્ટો એટલા બધા આવે છે ને કે વાત ના પૂછો. અને જો આ બધી આપણે અમદાવાદની પોળોમાં ફરતા હોય ને એવી બધી ગલીઓ છે નાની નાની, જુઓ છે આ ગલી, જુઓ તમે છે આપણા અમદાવાદની પોળોમાં ફરતા હોય ને ધના સુતાર ને એવી બધી, એવું જ તમને લાગે. આજે ટુરિસ્ટો ઓછા છે એના કારણે એટલી બધી વસ્તુ તમને પબ્લિક દેખાય નહીં, પરંતુ સમરમાં છે ને ચાલવાની બી જગ્યા નહીં હોતી ને અમુક રસ્તા છે ને અહીંયા આગળ આ લોકો બંધ કરી દે છે. અત્યારે હાલ ખુલ્લા છે પણ 15 દિવસ પછી બંધ કરી દેશે,
અને આ આખું છે ને કિલ્લેબંધ સિટી છે, સામે દેખાય ને એ ગેટ છે, એની બહાર જાઓ ને એટલે પછી નવું ક્યુબેક સિટી ચાલુ થાય. આ બધું જૂનું ક્યુબેક સિટી છે. મિતેશભાઈ કેવું લાગ્યું કહો? બહુ સારું છે. લાઈક જર્મનીની જે પ્રમાણે ઓલ્ડ સિટી હતી બધે ફરેલા છે દુનિયા આખી એટલે અમને ખબર છે. અત્યારે અહીંયા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, અમુક સ્ટોરમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. અને અહીંયા બધા સુવર્ણ ઇન્ડિયનની શોપ છે, મોટાભાગની બધી સુવર્ણ ઇન્ડિયન શોપો છે. અને સામે જુઓ છે મરપી પીઝેરિયા, એ બી ફેમસ છે. અહીંયા રેસ્ટોરન્ટો બધી બહુ મસ્ત મસ્ત છે, આપણી ઇન્ડિયાની બી છે પણ એટલી બધી નથી પણ છે ખરી. અને જો સામે આગળ છે શેકર્સ બી છે. શેકર્સ છે ને મોન્ટ્રિયલનું બહુ ફેમસ નામ છે, મોન્ટ્રિયલનો ફેમસ ક્લબ છે, એની એક બ્રાન્ચ અહીંયા પણ છે. જેના પ્રેસો ટી, જેના ટી ભાવતી હોય ને એના માટે એ બી છે. મજા આવે, ટૂંકમાં ફરવાની મજા આવે એવું છે સિટી, તમને ગમે. જૂનું ક્યુબેક સિટી ને વોલેડ સિટી છે. અને આ જો આના બધા દરવાજા છે અલગ અલગ, જેમ આપણે અમદાવાદના 12 દરવાજા છે ને એવી રીતે અહીંયા બી અલગ અલગ જગ્યાએ બધા દરવાજા છે આ રીતે. અને આખું સિટી છે ને એ કિલ્લામાં છે, આ બધો કિલ્લાની અંદરનો ભાગ છે. અને અહીંથી બહાર નીકળીએ એટલે બધું કિલ્લાની બહારનો ભાગ છે, જે નવું સિટી કહેવાય છે. પાલે મોન ક્લામ, ફ્રેન્ચમાં એને એમ કહેવાય, ઇંગ્લિશમાં તમે વાંચશો ને તો પાલેસ મોન ક્લામ ને એવું બધું વંચાશે ચિત્ર વિચિત્ર. પરંતુ આ છે ને એનું થિયેટર છે, અહીંયા બધા પ્લે થતા હોય. અને આજે કોઈ પ્લે લાગે છે, પેલા ભાઈ જુઓ ત્યાં આગળ કંઈક રેકોર્ડિંગ કરી રહ્યા છે. પણ એ આ થિયેટર છે. તો અત્યારે ક્યુબેકથી અમે નીકળી ગયા છીએ, અત્યારે 7 વાગવા આવ્યા છે, કેટલા વાગે બોલ ને 7:45 થયા. અને મોન્ટ્રિયલથી હવે 50 કિલોમીટર જેવા દૂર છીએ, એટલે 40 મિનિટમાં અમે મોન્ટ્રિયલ પહોંચી જઈશું. પણ મજા આવી, હજુ સિઝન થઈ નથી કે ભાઈ ક્યુબેક સિટી જવાય, પરંતુ 15 દિવસ પછી સમર જેવો ચાલુ થઈ જશે ને એટલે બહુ મજા આવશે. અને અત્યારે અમે અહીંયા આગળ છે ને એક સ્ટોપ છે રોડ ઉપર, ત્યાં આગળ ઊભા છીએ, વોશરૂમ ને એવું બધું હોય. આ જો આ રીતની છે ને ફેસિલિટી હોય હાઈવે ઉપર, કે જ્યાં આગળ તમે ઊભા રહી અને તમે બેઝિક વોશરૂમ ને એવું બધું હોય, તમારે ફ્રેશ થવું હોય ને તો થઈ જવાય. અને આ એકચ્યુઅલી ટ્રક ને એના માટે છે, ટ્રક સ્ટોપ ને જે કહીએ ને એ ટાઈપનું છે. એટલે હાઈવે ઉપર કોઈને બી ઇમરજન્સી આવ્યું હોય ને તો કામ પતી જાય. અને જો અત્યારે વરસાદી માહોલ છે, જોકે મોન્ટ્રિયલમાં સવારનો વરસાદ પડે છે, પરંતુ ક્યુબેક બાજુ નહોતો, પરંતુ આ બાજુ થોડો વરસાદી માહોલ હતો.